हेलो विद्यार्थी मित्रों, आज आपणे चैप्टर 13 માં પાર્ટ 3 માં જોવાનું છે પરાવર્તન અને સંમિતિ। તો પરાવર્તન અને સંમિતિ માં શું છે? તો કે રેખાથી મળતી સંમિતિ અને અરીસામાં મળતા પ્રતિબિંબ સ્વાભાવિક રીતે જ પરસ્પર જોડાયેલા છે। આપણે એક ચિત્ર અહીંયા દોરેલું છે, જુઓ। અહીંયા એમનું ચિત્ર દોરેલું છે, આ વસ્તુ છે અને આ એનું શું છે? પ્રતિબિંબ છે, બરાબર। તમે બોર્ડ પર અહીંયા જોઈ શકો છો। તો વસ્તુ અને તેનું પ્રતિબિંબ, અહીંયા તમે જુઓ છો કે આ વસ્તુ છે અને આ અરીસો છે અને તેનું પ્રતિબિંબ મળે છે આપણને। તો વસ્તુ અને તેનું પ્રતિબિંબ અરીસાના સંદર્ભમાં કેવું છે? સંમિત છે। જો કાગળને આપણે વાળવામાં આવે તો પડતો સળ એટલે કે જે વચ્ચે કડી પડે છે તે સંમિતિની રેખા બને છે, જે મેં તમને આગળના વિડીયોમાં કાગળવાળું બતાવ્યું હતું। તો આપણે એમ કહીએ કે પ્રતિબિંબ એ વસ્તુનું અરીસામાં થતું પરાવર્તન છે। તમે એ પણ જોઈ શકો છો કે જ્યારે કોઈ વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે ત્યારે વસ્તુની લંબાઈ અને ખૂણાઓ, પ્રતિબિંબની અનુરૂપ લંબાઈ અને ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે। પરંતુ મૂળ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે એક બાબતમાં તફાવત હોય છે। તો કેવો તફાવત હોય છે? તો આ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો કે તિજોરી સામે તમે ઊભા રહો, બરાબર, અને તમારો ડાબો હાથ આમ કરીને ઊંચો કરો તો તમને તમારો અરીસામાં કયો હાથ દેખાશે? જમણો હાથ દેખાશે। એ આપણને શું જોવા મળે છે? તફાવત જોવા મળે છે। આપણે ડાબો હાથ ઊંચો કર્યો તો આપણને જમણો હાથ જોવા મળે છે, બરાબર। તો હવે એ શું હતું? પ્રતિબિંબ। હવે જોઈએ આપણે કાગળના ભાતચિત્ર। તો કાગળના ભાતચિત્ર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કાગળના ભાતચિત્ર એટલે કે કોઈ આપણે પ્રવૃત્તિ કરતા હોય, ધારો કે કોઈની બર્થડે હોય, કાં તો ક્લાસરૂમ શણગારતા હોય, ઘર શણગારતા હોય, તો આપણે પ્રવૃત્તિમાં જોઈએ છીએ કે આપણે ઘરે કાગળમાંથી અલગ અલગ પેટર્ન ડિઝાઇનો બનાવીએ છીએ। તો લંબચોરસ આકારનો રંગીન પાતળો કાગળ લેવાનો પ્રવૃત્તિ છે। તો એ કાગળ લઈને આપણે તેને ઘણી વખત વાળો અને તેના પર કોઈક ભાત દોરી તેને કાપવાનો છે, તથા ચિત્રમાં જે દર્શાવ્યું છે, આ જે ચિત્ર છે તે જોઈ શકો છો। તો એમાં જેવો ભાત ચિત્ર તૈયાર કરો, એટલે કાગળ લેવાનું છે અને એને ઘડીથી વાળવાનું છે, અને આ કેવું ભાત ચિત્ર આપણે તૈયાર કર્યું છે અહીંયા, એ પ્રમાણે એને શું કરવાનું છે? કટિંગ કરવાનું છે, અને આવો ભાતચિત્ર આપણે તૈયાર કરવાનું છે, જે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક લંબચોરસ કાગળ જ છે, પણ એને કટિંગ એવી રીતના કર્યું છે કે આપણને શું જોવા મળે છે? ભાતચિત્ર તરીકે આપણને અહીંયા કાગળ જોવા મળે છે, બરાબર। તો તહેવારોની ઉજવણી વખતે આપણે આવી પટ્ટીઓનો પણ ઉપયોગ કરીએ છીએ, અને કાગળમાંથી અલગ અલગ તોરણ, ઝુમર લટકાવવાના વગેરે વસ્તુઓ બનાવીએ છીએ। હવે આગળ જોઈએ આપણે કેલિડોસ્કોપ। તો પાઠ્યપુસ્તકમાં તમે અહીંયા 271 નંબરના પેજ પર કેલિડોસ્કોપનું અહીંયા ચિત્ર આપેલું છે, તે જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર। તો આ જે કેલિડોસ્કોપનું ચિત્ર જે છે એમાં શું હોય? તો કે કાર્ડબોર્ડ હોય છે, અરીસો, પછી ટેપ અને તૂટેલી બંગડીના કાચ લેવાના હોય છે, બરાબર। તો કેલિડોસ્કોપમાં અરીસાનો ઉપયોગ કરીને એવું ભાતચિત્ર મેળવાય છે, આપણે જેવું અહીંયા ભાતચિત્ર જોયું એવું ભાતચિત્ર મેળવાય છે કે જેમાં સંમિતિ રેખાઓ ઘણી હોય, ઘણી બધી સંમિતિની રેખાઓ આપણને કેલિડોસ્કોપમાં જોવા મળે છે। તો અહીંયા જે આપણે પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર જોયું એ સામાન્ય રીતે વી આકારમાં ગોઠવેલી અરીસાની બે પટ્ટીઓનો ઉપયોગ થાય છે। અરીસાની બે પટ્ટીઓ કયા આકારમાં ગોઠવવાની છે? વી આકારમાં ગોઠવવાની છે, એનો ઉપયોગ થાય છે, અને તેમના વચ્ચે ખૂણા પરથી સંમિતિની રેખાઓ નક્કી થાય છે। તો આ કેલિડોસ્કોપ જાતે બનાવવાનું અને તેમાં મળતા સંમિત પ્રતિબિંબ વિશે આગળ જોવાનું છે, પ્રયત્ન કરવાનું છે। હવે આપણે આગળ જોવાનું છે કે આકૃતિમાં એક અંગ્રેજી મૂળાક્ષર એક ઊભી રેખા સાથે દોરેલો છે, આ રેખાને સંમિત એનું પ્રતિબિંબ મેળવો, અને કયા અક્ષરનું પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ રહે છે અને કયા અક્ષરનું પ્રતિબિંબ રહેતું નથી, તે હવે આપણે જોવાનું છે। તો હવે આપણે જોઈએ કે કયા અક્ષરનું રહે છે અને કયા અક્ષરનું નથી રહેતું। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અંગ્રેજી મૂળાક્ષર કયો આપેલો છે? અહીંયા કેપિટલ એ આપેલો છે,
तो एनु प्रतिबिंब आपणे मेळवीए तो एवुं नेवुं रहे छे के बदलाय छे, तो अहींया अंग्रेजी मूळाक्षर कैपिटल ए छे तो एनु प्रतिबिंब तो केवुं रहेशे, एनु ए ज आपणने मळशे जे अहींया तमे जोई शको छो। बराबर, एनु प्रतिबिंब आपणने मूळाक्षर जेवुं जेवुं ने जेवुं ज आपणने मळे छे। हवे आपणे जोईए बी, अंग्रेजी मूळाक्षर बी, तो बी नुं प्रतिबिंब आपणने केवुं मळशे, तो बी नुं प्रतिबिंब सेम बी जेवुं आपणने मळशे नहीं, पण केवुं मळशे, ऊंधुं मळशे, ऊंधुं मळशे। एटले केवी रीते बी मळशे, अहींया सीधो बी आपेलो छे तो आपणने बी नुं प्रतिबिंब आवुं मळशे। आ मळ्युं आपणने बी नुं प्रतिबिंब। बराबर, तो एवा अंग्रेजी मूळाक्षर घणा बधा छे विद्यार्थी मित्रो, जेम के एक्स छे तो एक्स नुं प्रतिबिंब केवुं मळे, एना जेवुं ज मळे, मूळ मूळाक्षर जेवुं मळे। ओ छे तो ओनुं प्रतिबिंब पण मूळाक्षर जेवું જ મળે છે। બરાબર, આઈ છે તો આવા ઘણા બધા અંગ્રેજી મૂળાક્ષરો છે કે જેનો પ્રતિબિંબ મૂળ અક્ષર જેવું જ મળે છે। થેન્ક યુ।